નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જાણીશું ટીમેક્સની બહેતરીન ઓર્ગેનિક પ્રોડક્ટ ઉપજ પ્લસ વિશે. ઉપજ પ્લસ આમ તો નામ ઉપરથી જ ખબર પડી જાય કે આપણી ઉપજ વધારવા માટેની પ્રોડક્ટ છે. જી હા, ઉપજ પ્લસ એ આપણી ઉપજ વધારવા માટેની પ્રોડક્ટ છે. ઉપજ પ્લસનું નિર્માણ ખાસ કરીને એટલા માટે કરવામાં આવેલું છે કારણ કે આપણા પાકની અંદર ઘણી વખત એવી સમસ્યાઓ આવતી હોય છે કે આપણો સારો પાક હોય, સારા ફળફૂલ લાગેલા હોય, પણ અમુક વાતાવરણના બદલાવના કારણે એ ફળફૂલ એ આપણા છોડ ઉપરથી ખરી જતા પણ હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય, છોડનો વિકાસ તો થઈ ગયો હોય પણ એમાં ફળફૂલ જ ના લાગતા હોય. આ બધી સમસ્યાઓની અંદરથી મુક્તિ મેળવવા માટે ટીમેક્સ રિટેલ લિમિટેડે એક બહેતરીન ઓર્ગેનિક પ્રોડક્ટનું નિર્માણ કરેલું છે જેનું નામ છે ઉપજ પ્લસ. ઉપજ પ્લસ ખાસ કરીને છોડનો સર્વાંગી વિકાસ તો કરે જ છે, પણ છોડની અંદર ડાળીઓનું પ્રમાણ વધારી અને એની અંદર ફળ ફૂલોની સંખ્યા વધારી આપવામાં મદદ કરે છે. બીજું, ખાસ કરીને ઉપજ પ્લસની અંદર રહેલા એમિનો એસિડ એ આપણા છોડને પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ ટકી રાખવામાં મદદરૂપ થાય છે. બીજું, જે પરાગરજ વહન કરતી મધમાખીઓ ને આકર્ષણ કરે છે અને એના કારણે આપણા છોડની અંદર ફળ અને ફૂલોની સંખ્યાની અંદર પણ વધારો થાય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વાતાવરણની અંદર જ્યારે બદલાવ આવે છે તો ફૂલ યા તો ફળ એ ખરી જતા હોય છે, તો ફળ અને ફૂલને ખરતા પણ અટકાવે છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ફળ ફૂલ તો લાગેલા હોય છે પણ એનું કદ મોટું નથી થતું, તો ઉપજ પ્લસની અંદર રહેલું કુદરતી પોટાશ જે આપણા ફળ ફૂલની ગુણવત્તા વધારવામાં પણ મદદરૂપ થાય છે. ઉપજ પ્લસનો ઉપયોગ જ્યારે આપણા પાકની અંદર ફળ ફૂલ આવવાની જ્યારે શરૂઆત થતી હોય છે એ સમયગાળા દરમિયાન જો આપણે ઉપજ પ્લસનો ઉપયોગ કરીએ છીએ તો આપણા છોડની અંદર ફળ ફૂલની માત્રા તો વધે છે પણ એની ગુણવત્તા વધારવામાં પણ આ મદદરૂપ થાય છે. સાથે સાથે ઉપજ પ્લસ છે એ આપણા જમીનની અંદર રહેલા પોષક તત્વો છે એનું ખૂબ સારું વહન છોડ સુધી કરાવવામાં મદદરૂપ થાય છે, જેના કારણે આપણો છોડ છે એ તરોતાજા અને લીલોછમ રહે છે. ઉપજ પ્લસનો ઉપયોગ આપણે કેટલી માત્રામાં કરવો જોઈએ તો એની આપણે માહિતી મેળવીશું. ઉપજ પ્લસનો ઉપયોગ 15 લિટરના પંપની અંદર 30 ml ઉપજ પ્લસનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. ઉપયોગ કરતાં પહેલાં એક ડોલની અંદર 3-4 લિટર પાણી લીધું, એની અંદર 30 ml ઉપજ પ્લસ આપણે મિક્સ કરી વ્યવસ્થિત મિશ્રણ તૈયાર કરી પછી આપણે 15 લિટરના પંપની અંદર એ મિશ્રણને આપણે ઉમેરી દેવાનું છે અને બાકીનું પાણી ઉપરથી આપણે ઉમેરી દઈ અને પછી આપણે છંટકાવ કરવાનો છે. જો બની શકે તો સવારના સમયે અથવા તો સાંજના સમયે જો આપણે ઉપજ પ્લસનો ઉપયોગ કરીએ છીએ તો આપણને ખૂબ જ સારું એવું પરિણામ મળે છે. ખાસ કરીને જે શાકભાજીઓનો પાક છે, બાગાયતી પાક છે, કપાસ છે, આ બધા પાકોની અંદર જો તમે ઉપજ પ્લસનો ઉપયોગ કરો છો તો પાકનો તો વિકાસ થાય જ છે, સાથે સાથે આપણા જે ઉત્પાદન છે એની ગુણવત્તામાં પણ વધારો થાય છે અને અંતે આપણે જોવા જઈએ તો આપણી ઉપજમાં પણ વધારો થાય છે. એટલા માટે તો આપણે નામ આપ્યું છે ઉપજ પ્લસ, મતલબ આપણી ઉપજને પ્લસ કરી આપે છે. તો જી હા ખેડૂત મિત્રો, તમે પણ તમારા પાકની અંદર ઉપજ પ્લસનો ઉપયોગ શરૂ કરો અને તમે પણ તમારા ઉત્પાદનની અંદર પ્લસ કરો.